ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક વિશે. અગાઉના પ્રકરણમાં આપણે શ્રેણિક અને તેના બીજગણિતનો અભ્યાસ કર્યો. શ્રેણિકનો રિયલ લાઈફમાં કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે જે મેં તમને આગળ વર્ણન કરેલું હતું, છતાં પણ જો હું ટૂંકમાં કહું તો શ્રેણિકનો ઉપયોગ કોમ્યુનિકેશનમાં, વિડીયો ગેમમાં, કોમ્પ્યુટરમાં ચિત્ર બનાવવા માટે, એલઈડી બ્લિંકિંગ જે મેં તમને મેરેજ સિઝનનું એક ઉદાહરણ આપ્યું હતું, વિજ્ઞાનની અલગ અલગ શાખાઓમાં વગેરે જગ્યાએ તમે શ્રેણિકનો, હા રમતગમત ક્ષેત્રે પણ, પછી તે ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, કોઈ પણ જગ્યાએ આપણે શ્રેણિકનો બહોળો ઉપયોગ કરી શકીએ છીએ. નિશ્ચાયકનો ઉપયોગ એન્જિનિયરિંગની અલગ અલગ શાખાઓમાં, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન વગેરેમાં નિશ્ચાયકનો વિશાળ ઉપયોગ થાય છે. આપણે આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવતા હતા, રેખાનું સમીકરણ મેળવતા હતા, ત્રણ બિંદુ સમરેખ છે અસમરેખ છે તે ચેક કરતા હતા વગેરે નિશ્ચાયકની મદદથી પણ કરી શકાય, જે આ આપણે આ પ્રકરણમાં શીખીશું. પ્રકરણની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આ પ્રકરણનો ગુણભાર છે 7 ગુણ. બ્લુપ્રિન્ટ મુજબ આ પ્રકરણમાંથી 3 MCQ પૂછાશે કે અને 4 ગુણ અન એનો એક દાખલો પૂછાઈ શકે છે. ચેપ્ટરનું નામ છે નિશ્ચાયક, તો શરૂઆત કરીએ. નિશ્ચાયક એટલે શું? તો પહેલાં એની વ્યાખ્યા સમજીએ આપણે. નિશ્ચાયકની વ્યાખ્યા છે, દરેક એન કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ બરાબર સ્ક્વેર બ્રેકેટમાં AI છે તેના ઘટકોથી મેળવેલ સંખ્યા, કે પછી તે વાસ્તવિક હોય અથવા સંકર સંખ્યા હોય, સાથે સાંકળી શકાય. તો તે સંખ્યાને ચોરસ શ્રેણિક એનો નિશ્ચાયક કહેવાય. ફરી એક વખત, દરેક એન કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ બરાબર સ્ક્વેર બ્રેકેટમાં AI છે ના ઘટકોથી મેળવેલ સંખ્યા, એટલે શ્રેણિકના ઘટકોથી એક સંખ્યા મેળવવાની છે, પછી એ સંખ્યા વાસ્તવિક હોય અથવા તો સંકર હોય. તો એની સાથે આપણે સાંકળી શકીએ તો જે સંખ્યા મળે છે એ સંખ્યાને આપેલા ચોરસ શ્રેણિક એનો નિશ્ચાયક કહેવાય છે. હવે ધોરણ 11માં આપણે ચેપ્ટર નંબર 3માં સંબંધ અને વિધેય વચ્ચેનો ખ્યાલ જોયો, તો એમાં નિશ્ચાયક છે એને પણ એક વિધેય તરીકે આપણે વિચાર કરી શકીએ.
જો એના માટે હું લખું તો એક વિધેય તરીકે વિચાર કરીએ તો વિધેયની વાત કરી તો વિધેયની અંદર પ્રદેશ આવશે, સહપ્રદેશ આવશે, એનો વિસ્તાર આવે. તો એના માટે આપણે પહેલાં થોડી ધારણા કરી લઈએ. કેપિટલ એમ એ ચોરસ શ્રેણી નો ગણ અને કેપિટલ કે એ સંખ્યાઓનો ગણ. કેવી સંખ્યા? વાસ્તવિક અથવા સંકર. સંખ્યાઓનો ગણ હોય. તો વિધેય f from m tends to k, m એ વિધેયનો પ્રદેશ છે, k એ વિધેયનો સહપ્રદેશ છે. તો પ્રદેશમાંની કોઈ કિંમત એક ધારણા કરો તથા a is belongs to m અને small k is belongs to capital k માટે વિધેય f from m tends to k ને f of a બરાબર small k દ્વારા વ્યાખ્યાયિત કરીએ તો f of a ને શ્રેણીક a નો નિશ્ચાયક કહેવાય. ફરી વખત સમજીએ, m એ ચોરસ શ્રેણીકનો ગણ અને k એ કોઈ સંખ્યાઓનો ગણ છે. વિધેયમાં એના પ્રદેશમાંથી આપણે કિંમત લેશું, એની પ્રદેશની કિંમત એટલે કઈ? એ વિધેયની અંદર મૂકશું અને આપણને જે આન્સર મળવાનો છે એ એના સહપ્રદેશમાંથી મળશે. એટલે કયો? સ્મોલ કે. એટલા માટે અહીંયા લખ્યું છે એફ ઓફ એ બરાબર સ્મોલ કે. તો એફ ઓફ એ છે એને આપણે શું કહેશું? શ્રેણીક એનો નિશ્ચાયક કહેવાય. હવે શ્રેણીકને આપણે નિશ્ચાયકમાં રૂપાંતર કરીએ તો એને દર્શાવવા માટેના અલગ અલગ સંકેત છે. એનો સંકેત આને વંચાશે. જો આ શું લખ્યું છે મેં? ડી, ઈ અને ટી. આને વંચાય ડિટર્મિનન્ટ ઓફ એ. ડિટર્મિનન્ટ એટલે બીજું કંઈ નથી, નિશ્ચાયક એનું ઇંગ્લિશ નામ છે ડિટર્મિનન્ટ. અથવા બીજો સંકેત છે ડેલ્ટા. અથવા એક સંકેત છે આ રીતના લખાશે. ખાસ ધ્યાન રાખજો, આપણે આગળ ભણ્યા એ મુજબ જો આને વાંચીએ તો માનાંકમાં એ વાંચીશું. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે માનાંકની અંદર કોઈ શ્રેણીક આવે તો એને માનાંક નહીં પરંતુ એને શ્રેણીક એનો નિશ્ચાયક આપણે વંચાય. તો અહીંયા આપણે હું લખી દઉં છું, આને વંચાય એનો નિશ્ચાયક શ્રેણીક એનો નિશ્ચાયક. હવે નિશ્ચાયકની વ્યાખ્યા આપણે સમજી તો નિશ્ચાયકની વ્યાખ્યા સમજવા માટે મેં શ્રેણીકનો ઉપયોગ કર્યો તો મગજમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય
કે શ્રેણિક અને નિશ્ચાયક આ બંનેનો તફાવત શું? તો નેક્સ્ટ પોઈન્ટ આપણો રહેશે આ બંને વચ્ચેનો તફાવત, જે હું તમને બે મહત્વના પોઈન્ટ છે એ ડિસ્કસ કરું. તો એનો તફાવત જો આપણે લખીએ તો શ્રેણિક અને અહીંયા લખું છું નિશ્ચાયક, એના તફાવતના પોઈન્ટનું ડિસ્કસ કરીએ તો પહેલો પોઈન્ટ શ્રેણિક માટે કે શ્રેણિકને એક વાસ્તવિક મૂલ્યમાં આંકી ન શકાય. શું કામ આંકી ન શકાય? અગાઉના પ્રકરણમાં આપણે શ્રેણિકની વ્યાખ્યા શું સમજ્યા હતા? કે શ્રેણિક એ તો કોઈ સંખ્યાઓ અને વિધેયો એની ફક્ત ગોઠવણી છે. એટલે શ્રેણિકની અંદર તમે જુઓ તો આપણે બધા જે દાખલાની અંદર એના ઘટકોની અલગ અલગ ગોઠવણી જ કરી છે અને માગ્યા મુજબ આપણે આન્સર મેળવો છે. તો આનું જો કારણ પણ લખવું હોય તો કારણ લખી દઈએ. કારણ કે શ્રેણિક એ સંખ્યાઓ કે વિધેયોની ફક્ત ગોઠવણી છે. પછી એ ગોઠવણી ચોરસ પણ હોય અને લંબચોરસ પણ હોઈ શકે. નિશ્ચાયકમાં પ્રથમ પોઈન્ટ કે નિશ્ચાયકનું મૂલ્ય એક વાસ્તવિક કે સંકર સંખ્યા છે. નિશ્ચાયકનું મૂલ્ય એક વાસ્તવિક કે સંકર સંખ્યા છે. તમે જ્યારે શ્રેણિકને નિશ્ચાયકમાં રૂપાંતર કરો તો ફાઇનલી આપણને કોઈ એક સંખ્યા આપણને આન્સર મળશે. ફોર એક્ઝામ્પલ 2, -3, 0, 1/2, 5/3 આવી કોઈ પણ આપણને એક સંખ્યા મળી શકે. નેક્સ્ટ એના બીજા પોઈન્ટનો આપણે ડિસ્કસ કરીએ તો શ્રેણિકની અંદર એનો બીજો પોઈન્ટ કે શ્રેણિકની હાર અને સ્તંભની સંખ્યા સમાન અથવા અસમાન હોઈ શકે. શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન પણ હોઈ શકે અને અસમાન પણ હોઈ શકે, જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. બીજો પોઈન્ટ નિશ્ચાયકની અંદર કે નિશ્ચાયકમાં હાર અને સ્તંભ ની સંખ્યા હંમેશા સમાન જ હોય છે. હાર અને સ્તંભની સંખ્યા હંમેશા કેવી હોય? સમાન જ હોય. એટલે જ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વ્યાખ્યામાં ચોરસ શ્રેણિક એવું લખેલું છે. આપણે વ્યાખ્યામાં અહીંયા શું લખેલું છે? ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક હોય તો એની હાર અને સ્તંભ કેવી હોય? એક સમાન જ હોય. આ થયો નિશ્ચાયકનો બેઝિક ખ્યાલ. હવે નેક્સ્ટ આપણે વાત કરીશું શ્રેણિકનું આપણે નિશ્ચાયકમાં રૂપાંતર કરીએ તે પોઈન્ટ વિશે. નેક્સ્ટ પોઈન્ટ શ્રેણિકનો નિશ્ચાયક. શ્રેણિકનો નિશ્ચાયક
એની અંદર પ્રથમ પોઈન્ટ એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક. એક કક્ષા એટલે આપણે અગાઉ ભણ્યા એ રીતના ચોરસ શ્રેણિકમાં જો એન કક્ષા હોય તો એને આપણે દર્શાવતા હતા કક્ષામાં એન બાય એન. તો એક કક્ષા હોય તો એની કક્ષા જો લખવી હોય તો આપણે અહીંયા લખીશું 1/1 એટલે ચોરસ, તો જ નિશ્ચાયકમાં રૂપાંતર થશે. તો આના માટે લખીએ એક કક્ષાવાળા શ્રેણિક એ બરાબર સ્ક્વેર બ્રેકેટમાં એ, એ એટલે એનો કોઈ ઘટક છે એક, એની કક્ષા છે એક એટલે 1/1 લઈએ તો એનો નિશ્ચાયક સંકેતમાં લખવું હોય તો આપણે આવી રીતના લખશું ડિટર્મિનન્ટ ઓફ એ અથવા ડેલ્ટા અથવા એનો નિશ્ચાયક. તો એક જ ઘટક છે ડાયરેક્ટ આપણે આન્સર લખીએ એ, એ એટલે કોઈ મૂલ્ય છે, કોઈ સંખ્યા છે. ફોર એક્ઝામ્પલ એ શ્રેણિકની અંદર -3 એક ઘટક છે. હવે આને જો આપણે એનો નિશ્ચાયક લખીએ તો એક જ ઘટક એટલે એનું મૂલ્ય -3 કહેવાશે. બીજો પ્રકાર, બે કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક, બે કક્ષા એટલે અહીંયા લખાશે 2/2. આના માટે જો આપણે લખીએ કે બે કક્ષાવાળો શ્રેણિક એ બરાબર આપણે લખીએ છીએ એના ઘટક a11 a12 a21 a22 લઈએ તો એનો નિશ્ચાયક આવી રીતના સંકેતમાં લખશું ડિટર્મિનન્ટ ઓફ એ ડેલ્ટા અથવા એનો નિશ્ચાયક. બીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો, શ્રેણિકના સંકેતમાં મેં અહીંયા સ્ક્વેર બ્રેકેટ કરેલો છે, જ્યારે નિશ્ચાયકના સંકેતમાં મેં ઊભી લાઈન કરી છે. બંનેના સંકેત બદલાઈ ન જાય તેનું ખાસ આપણે ધ્યાન રાખશું. નિશ્ચાયકમાં એના ઘટક એમાં જ a11 a12 a21 a22 આ થયો બે કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક. હવે આ નિશ્ચાયકનું જો આપણે મૂલ્ય મેળવવું હોય તો એના મૂલ્ય માટે નેક્સ્ટ પોઈન્ટ હું અહીંયા લખું છું કે વિસ્તરણ અથવા મૂલ્ય બંને એક જ છે. એ શ્રેણિકનો નિશ્ચાયક જે આપણે ઉપર લખ્યો છે તે હું લખું છું a11 a12 a21 a22. જો હવે એનું આપણે વિસ્તરણ કરીએ છીએ, આપણે આ બે ઘટકનો ગુણાકાર કરીશું. એ બે ઘટક છે આપણી પાસે a11 અને a22. એના પછી આ બે ઘટકનો ગુણાકાર કરીશું
એક ઘટક છે એ ટુ વન અને એ વન ટુ, આ બંનેની વચ્ચે હંમેશા આપણે માઇનસ નિશાની મૂકીશું. માઇનસ નિશાની એ સ્ટાન્ડર્ડ છે. હવે જો આને આપણી ભાષામાં સમજવું હોય તો આપણી ભાષામાં આપણે શ્રેણિકમાં જે રીતના સમજતા હતા એ રીતના આ જે ઘટકો છે એ પ્રથમ હારના ઘટકો આપણે કહેતા હતા, આ જે ઘટકો છે એ બીજી હારના ઘટકો કહેતા હતા, આ જે ઘટકો છે એ પ્રથમ સ્તંભના ઘટકો કહેતા હતા, આ જે ઘટકો છે એ બીજા સ્તંભના ઘટકો કહેતા હતા. બીજું મેં તમને વિકર્ણ માટે કીધું હતું, તો આપણી ભાષામાં આગળથી ક્રોસ લાઇન કરીશું તો આને આપણે અગ્રવિકર્ણ કહેશું. એટલે કે અગ્રવિકર્ણના ઘટકો કયા બન્યા? એ વન વન, એ ટુ ટુ. અને પાછળથી ક્રોસ લાઇન કરીશું તો એને આપણે પ્રતિવિકર્ણના ઘટકો કહેશું. તો પ્રતિવિકર્ણના ઘટકો કયા બન્યા? એ ટુ વન, એ વન ટુ. તો આપણી ભાષામાં જો આને યાદ રાખવું હોય તો અહીંયા લખાશે અગ્રવિકર્ણ ના ઘટક નો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણ ના ઘટકનો ગુણાકાર. આપણી ભાષામાં આપણે યાદ રાખીશું એને. આના માટેના બે ત્રણ ઉદાહરણ સમજીએ આપણે. પહેલું ઉદાહરણ, એ તરીકે એક શ્રેણિક છે થ્રી માઇનસ વન ફોર અને ટુ. અને જો હું નિશ્ચયકમાં રૂપાંતર કરું તો આવી રીતના લખાશે થ્રી માઇનસ વન ફોર અને ટુ. હવે આગળ સમજાવ્યું એ રીતના આનું જો મૂલ્ય મેળવવું હોય તો અગ્રવિકર્ણ પરના ઘટકો એટલે આ બંનેનો ગુણાકાર કરીશું. એટલે અહીંયા હું લખું છું ત્રણ અને બે, અત્યારે બંને ઘટક લખ્યા ગુણાકારમાં, પછી ડાયરેક્ટ આપણે ગુણાકાર કરીશું. વચ્ચે નિશાની હંમેશા માઇનસ. પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર, પ્રતિવિકર્ણના ઘટકો આ બંને માઇનસ વન અને ચાર. બે ઘટકનો ગુણાકાર કરીએ તો આ બંનેનો ગુણાકાર છ, વચ્ચે માઇનસ, આ બંનેનો ગુણાકાર માઇનસ ચાર. માઇનસ અને માઇનસ પ્લસ એટલે છ વત્તા ચાર એટલે કે દસ. તમે જુઓ તો નિશ્ચયકનું એક મૂલ્ય મળે છે, જ્યારે શ્રેણિકમાં એના ઘટકોની ખાલી આપણે ગોઠવણી કરીએ છીએ. હવે જો તમને યાદ આવ્યું હોય તો ધોરણ દસની અંદર સુરેખ સમીકરણનો ઉકેલ તમે અલગ અલગ રીતની મદદથી મેળવતા હતા. ફોર એક્ઝામ્પલ, લોપની રીત, ઉકેલ આદેશની રીત, ક્રોસ ગુણાકારની રીત. તો યાદ આવ્યું આ શું છે વિદ્યાર્થી મિત્રો? એક ક્રોસ ગુણાકાર જ છે. ત્યારે તમને નામ નહોતી ખબર, અત્યારે હવે નામ ખબર પડી ગઈ. આ છે ક્રોસ ગુણાકાર, જેને હવે આપણે નિશ્ચયક કહેશું. હજી એક પણ આનું ઉદાહરણ સમજી લઈએ. એ બરાબર આપણી પાસે શ્રેણિક છે એક્સ માઇનસ વન એક્સ 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 પ્લસ વન. એનો નિશ્ચાયક સંકેતમાં લખીએ એક્સ માઇનસ વન એક્સ 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 પ્લસ વન. વિસ્તરણ કરીએ, અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન, વચ્ચે નિશાની હંમેશા માઇનસ. પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે એક્સ અને એક્સ. આ બંને ઘટકનું સાદરૂપ આપીએ તો એક માઇનસ અવયવ છે, એક પ્લસ અવયવ છે. એના માટે આવી રીતના લખી શકાય
એક્સ સ્ક્વેર એટલે પહેલાંનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, વનનો વર્ગ એટલે વન લખીશું, માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સ સ્ક્વેર. આનું જો સદરૂપ આપીએ તો એક્સ સ્ક્વેર માઇનસ વન માઇનસ એક્સ સ્ક્વેર, તો અહીં આ પ્લસ એક્સ સ્ક્વેર અને માઇનસ એક્સ સ્ક્વેર કેન્સલ, તો બાકી વધશે માઇનસ વન. એટલે અહીંયા પણ તમને એક મૂલ્ય મળે છે અંતે. નેક્સ્ટ ત્રીજો પ્રકાર, ત્રીજો પ્રકાર છે કે ત્રણ કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક, ત્રણ કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક એટલે એની કક્ષા હશે 3/3. આ એની કક્ષા બની. એના માટે જો હું લખું તો એના માટે લખાશે કે ત્રણ કક્ષાવાળા શ્રેણિક એ બરાબર ઘટક લઈએ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. લઈએ તો એનો નિશ્ચાયક આપણે આવી રીતના દર્શાવીએ, ડિટર્મિનન્ટ ઓફ એ અથવા ડેલ્ટા અથવા એનો નિશ્ચાયક. તો આના માટે લખીએ ઘટક A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. આ થયો ત્રણ કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક. હવે ત્રણ કક્ષાવાળા શ્રેણિકના નિશ્ચાયકનું વિસ્તરણ અથવા જો મૂલ્ય મેળવવું હોય તો એના માટે લખીએ વિસ્તરણ અથવા મૂલ્ય. તો ત્રણ કક્ષાવાળા શ્રેણિકના મૂલ્ય મેળવવા માટે અમુક પોઈન્ટ આપણે યાદ રાખીશું કે ત્રણ કક્ષાવાળા નિશ્ચાયકનું મૂલ્ય ત્રણ હારમાંથી પ્રત્યેક હાર એટલે કે પ્રથમ હાર R1, બીજી હાર R2 અને ત્રીજી હાર R3 અને ત્રણ સ્તંભમાંથી પ્રત્યેક સ્તંભ જેવા કે પ્રથમ સ્તંભ C1, બીજો સ્તંભ C2 અને ત્રીજો સ્તંભ C3 દ્વારા એમ 6 રીતે કરી શકાય અથવા મેળવી શકાય. ફરી વખત, ત્રણ કક્ષાવાળા નિશ્ચાયકનું મૂલ્ય અથવા તો વિસ્તરણ તમે ત્રણ હારમાંથી કોઈ પણ એક હાર કે ત્રણ સ્તંભમાંથી કોઈ પણ એક સ્તંભ દ્વારા એમ કુલ 6 રીતે મેળવી શકાય, 6 રીતે એનું વિસ્તરણ કરી શકાય. તમે પ્રત્યેક રીતથી
પ્રત્યેક રીતથી મૂલ્ય સમાન જ મળે છે. કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભનો ઉપયોગ કરો, મૂલ્ય તો કેવું મળવાનું છે? એક સમાન. આ થયું વિસ્તરણ કેના મદદથી કરવું તે. વિસ્તરણ કરવા માટે મહત્વના, ગણતરીને સરળ બનાવવા માટે મહત્વના જે પોઈન્ટ છે એને આપણે યાદ કરીએ. તો અહીંયા હું લખું છું કે ગણતરી સરળ કરવા માટે એનો પહેલો પોઈન્ટ કે જે હાર અથવા સ્તંભ માં વધારે સંખ્યામાં શૂન્ય હોય તેના દ્વારા વિસ્તરણ કરવામાં આવે છે. બીજો પોઈન્ટ કે નિશાયકનું વિસ્તરણ કરતી વખતે નીચે પ્રમાણેની નિશાની લેવામાં આવે છે. જો કેવી નિશાની? આ નિશાયક ત્રણ હાર માટે પહેલા ઘટકને પ્લસ નિશાની, બીજાને માઇનસ, ત્રીજાને પ્લસ. પાછો બીજી હારનો પહેલો ઘટક એને માઇનસ નિશાની, અહીંયા પ્લસ નિશાની, અહીંયા માઇનસ. ત્રીજાનો પહેલો ઘટક પ્લસ નિશાની, માઇનસ અને પ્લસ. પછી તમે સ્તંભમાં લ્યો તો આ પહેલા સ્તંભની નિશાની, આ બીજા સ્તંભની નિશાની અને આ ત્રીજા સ્તંભની નિશાની છે. આ નિશાનીને યાદ રાખીશું આપણે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ લખતું જવાનું છે. જો પ્લસ માઇનસ, પ્લસ તો નીચે માઇનસ, પ્લસ માઇનસ તો અહીંયા પ્લસ, માઇનસ અને પ્લસ. આ નિશાની આપણે યાદ રાખીશું. હવે આપણે નિશાયકનું